જાઓ ભાઈ, થેલીમાં ચોખા રાંધુરી જંતરી મંતરી બાંધુરી. ભુવાજી. બોલો કન્યા. ભુવાજી, તમે વિછીનું ઝેર ઉતારો છો? હા કન્યા, વિછીનું, સાપનું, દિલનું, કડવી વાણીનું, બધાનું જ ઝેર ઉતારું છું. ભુવાજી, વિછીનું ઝેર ઉતારવાનું શું લ્યો છો? ફક્ત પાંચ છે અનાજ. અને વિછીનું ઝેર ના ઉતારવાનું શું લ્યો છો? અને ન ઉતારવાનું? અને વિછીનું ઝેર ન ઉતારવાનું દસ છે અનાજ. તો ભલે હું જાઉં છું. કન્યા, આ પણ લેતી જા. હું છે પણ રાતે તો હુવા દે. સાંભળ તો ખરી, શું છે? મેં આજે ભાભીના પૂજા કલશમાં વિછી મૂકી દીધો છે. ખરેખર? અત્યારે જાની મને હુઈ જા, હવારે ઉઠીને તમાશો જોઈશું. હું તો પહેલેથી જ કહેતી હતી કે આ ભાભી જરૂર કંઈક જાદુ બાદુ જાણતી લાગે છે, નહીં તો પેલો વિછી કેવી રીતે ગુમ થાય?
અને તો મારા ભાઈ પર જાદુ કર્યું છે ને મારા શંકર ઉપર પણ. તારી વાત સાચી છે હો બેટા. અરે હા મંગળા, તું એક કામ કરને, આપણા ગામમાં પેલો ભૂવો આવ્યો છે ને ભૂવો, એને એક દી આપણે ઘેર બોલાવી લાવ, આપણે વહુને દેખાડી દઈએ. મને લાગે છે કે એના શરીરમાં જરૂર કોઈ ભૂતડી ભૂતડી છે, એટલે ભૂવો આવીને એની ખબર લેશે ને, એટલે ડાકરને આપોઆપ ખબર પડી જશે. નહીં ને બીજી વાર ધ્યાન રાખજે કન્યા. ના નહીં, હું આવું છું, તારી સાથે જ આવું છું. દસ શેરના જાણી શકો છું કે આરોપ કોણે મૂક્યો છે? સંતાન તો તમારે નથી, તો શું કાકી ડાકણ છે? તમે પણ વાંજ્યા જ છો ને? શું માં
ભગવાનજી ખોટું બોલે છે. આખો ગામ જાણે છે માન તુતારો પાખંડી વ્યભિચારી છે. જો આ ગામની પંચાયત મંતના ઈશારો પર ના છે, હું તમને સૌને યાદ અપાવું છું. આજથી 6 વર્ષ પહેલા આ ગામમાં આવી જ બીમારી આવી હતી. ત્યારે સેંકડો બાળકો મર્યા. ત્યારે તો મારી પત્ની આ ગામમાં નહોતી આવી, તો પછી બાળકો કેવી રીતે મર્યા? સરપંચજી, તમે તો મારા પિતાજીને સારી રીતે ઓળખતા હતા. કદાચ તમારી કુંડળી પણ એમને જ બનાવી હતી, નહીં? જ્યાં સુધી હું જાણું છું, તમારા સૌની જન્મ પત્રિકા મારા પિતાજીએ બનાવી હતી. એમનાથી મોટા જ્યોતિષી આજ સુધી કોઈ નથી થયા. શું આવડા મોટા જ્યોતિષી એક વાંજણી અને ટાકણને પોતાના ઘરમાં વહુ બનાવીને લાવે ખરા? તારે પૌત્ર પૌત્રીઓ જોઈએ છે ને? થોડા દિવસ રાહ જો, આખું ઘર ભરી દઈશ. સરપંચજી, કેવી નવાઈની વાત છે. જો કોઈને છોકરા ન થાય તો બધો દોષ બિચારી સ્ત્રી ઉપર નાખવામાં આવે છે. જો મને સંતાન નથી તો એનો દોષ એકલી ગંગાને શા માટે? મારામાં પણ દોષ હોઈ શકે. નિસંતાન હોવું એ વાંજણા હોવાનું પ્રમાણ નથી, અને વાંજણા હોવું એ ડાકણ હોવાનું પ્રમાણ નથી. એટલે અમારો નિર્ણય છે કે ગંગાદેવી નિર્દોષ છે. ચાલ ગંગા. વિક્રમ બાપુ ની અમી નજર પડી નથી કે હાલી આઈ નથી બાપુ? થવાનો બાપુ? એમ વાત છે બાપુ. તમારે લાંબો પંથ કાપીને આવ્યો છું. પહેલા મને પાણી પા, પછી કપડાને ધોકા માર. કેવા માણસ છો, લાંબા પંથે નીકળો છો ને સાથે દોરી લોટો પણ નથી રાખતા. અરે, વાટમાં પ્રેમની પરબ હોય પછી વટે માર્ગોને બીજા સાધનની શી જરૂર પડે? અને તમારા જેવા યજમાન અમારા જેવા મહેમાનને પ્રેમથી પાણી પણ નહીં પાય. આ રહી નદી, પીવું હોય એટલું પીવો અને ડૂબવું હોય તો ડૂબો. ઠીક છે, અત્યારે મને પાણી તો નથી પાયું, પણ તારા ગાલનું અમૃત હું ચાખીને જ રહી. Thank you.
દુશ્મનો પાકા ગઠિયા લાગે છે. આજ તમે ન હોત તો હું જીવતી ન રહેત. જીવવું મરવું તો ઉપર વાળો જાણે, પણ નજરે જોયા પછી. મારું નામ રેવા છે, રેવા રબારણ. રેવા? રેવા? તમે તમારું નામ નહીં કહો. મારું નામ રૂડો છે, રૂડો રબારી. રૂડો? તમે અહીં રોજ આવો છો? હા, રોજ આવું છું. રોજ આવો છો? કેમ? કઈ નહીં. આમ ટીકી ટીકી મને જોયા કા કરે? રેવા, તારી નજરો વગર આવે જીવું ભસ્મ થાય. આમ જોવા કરવાથી કાંઈ ન વળે હો. એની કરતા હાલ મારા ઘરે ને બાપુને કે કે મારે રેવા હારે પરણવું છે. પણે તું મારી ભેળી હાલ ને, અને મારી માને કે કે મારે રૂડા હારે પહેરવું છે. ના હો, મારા થી ન બને. એ તું હાલ ને. હું? પ્રેમખેલી, રાત ક્યાં પડી છે તે ચીકી રાખે છે. જો હજી તો ચાંદો નથી ઉગ્યો. ચાંદા જેવા મારા રૂડા, મારી માં રાત જેવી મારી માથે ભટકાણી છે. એટલે જ કહું છું, જવા દે મને. ના, હજી તો મારી ઢેલીને ને જવા દો. કા? રેવા, તું મારા ઘરે માને મળવા કે ના આવી? રૂડા, મારા પર શું વીતે છે તને ખબર. તે જ કહું છું કે મારે ઘેરે હાલ મારી માને મળી લે એટલે હંધા દુઃખ મટી જાહે. પણ અટાણે હવે છાની મુની હાલ ને, નકામો વખત વીતી જાહે તો હાસીને રાત પડી જાહે. હાલ એ આજે આપણે થયા હેઠી રાસ રમ્યા અને ભાંડવે પણ હરકતી વધાવ્યા, પણ આપણી પહેલી રઢિયાળી રાતે તું ઉદાસ કા? હે તો અહીંયા હિલોડા ખાય છે. પણ રૂડા, એ હેતની માંડવાની ઘડી હજી આવી નથ. રેવા? હા રૂડા, મેં પણ લીધું છે. ગીતાની જિંદગી ધૂલ કરનાર વિક્રમને એને પગે પડાવી એની માફી મંગાવી છે. એમાં કઈ મોટી વાત છે? અરે તું કહેતી હોય તો અબ ઘડીના ટાંટિયા ઝાલીને ઘસડી લઈ આવું. મને વિશ્વાસ હતો કે મારો રૂડો મારી વાત પૂરી કરશે, પણ એથી નાસી ગયો છે. અને તારે એને હેમ ખેમ પકડી લાવવો પડશે અને ગીતા હારે પરણાવી એની આબરૂ બચાવવી પડશે. ધન્ય છે રબારણ તુને, અરે તારા દીધેલ કોલને આ રૂડો જીવ જાતા પૂરો કરશે. બીજી વાત પણ કહી દઉં, જો તું નારાજ ન થતો. તને મારા પર વિશ્વાસ નથ? વિશ્વાસ છે. હમણ જ્યાં સુધી ગીતાના લગ્ન વિક્રમ હારે ન થાય ત્યાં સુધી આપણે આમ જ દેખાડવાના. લોકો આપણને પરણેલા માને, પણ આપણે કુંવારા જ રહેવાનું. કા મારા બેન ગમ્યા નહીં? અરે ગાડી, તું કહે ને હું ના માનું એ બને જ નહીં. હું તો વિચાર કરતો હતો કે ધર્મના કામમાં ઢીલ શાની, હું હવારે જ રવાના થઈ જાઉં છું. પણ તું જાય ક્યાં? વિરમગામ. મને વિક્રમના ભાભડ મળ્યા છે, અને ક્યાં છુપાયો છે એ પણ હું જાણું છું. એ હવે તો હસ. Thank you.
પેંડા, આપણી તો આખી બાજી ઊંચી વળી ગઈ. મારવો તો પર્વત ને, ત્યાં પગ કપાઈ ગયો રૂપાનો. ચાલો જઈએ તો ખરા, ઓલો પર્વતીઓ કેટલા દિન નિભાવે છે લંગડી રૂપાને. ચંપા, માં ચંપા, તમને ખબર છે ડોક્ટર હોસ્પિટલમાંથી રૂપાને રજા આપી દીધી છે અને ડાયલાલ થોડી જ વારમાં રૂપાને તેડીને અહીંયા આવી પહોંચશે. તમે લોકો બને એટલે રૂપાના સ્વાગતની તૈયારી કરજો. હા, સ્વાગતની તૈયારી કરો. હા માં, તે સ્વાગતમાં પહેલી વાર ઘેર આવતી કન્યાને પોખવી તો જોઈએ ને. પોખવા માટેની કન્યા બીજી હોય ચંપા, આ તો પરણીને આવી હતી ત્યાંથી હોસ્પિટલમાં ગઈ. આવી અભાગણીના પોખણા હોય, અરે વાલામુલ જીત લાવે છે એના કરતા મરી ગઈ હોત તો સારું થાત. આજે રૂપા પહેલી વાર આ ઘરમાં આવશે અને મારા ઓરડાની આ દશા. અરે ચંપા, તાતુજી જુઓ તો ખરા, કોણ આવ્યું છે? કોણ આવ્યું છે અમે જાણીએ છીએ, રૂપા બહુ આવ્યા છે. અરે ભગવાન, એનો પગ ભાંગ્યો છે. બે પગ સાજા હોત તો પોખણા કરી લક્ષ્મી માનીને ઘરમાં કંકુ પગલા કરાવ્યા હોત, પણ બિચારી લંગડી કેમ રે કરીને એક પગે પગલા પાડે. તાતુજી તમે શું તારે કટાણે કડવા વેણ કાઢો છો? ચાલો ભાભી, ચાલો. હા હા, ચાલો ભાભી, આશીર્વાદ લઈ. રેવા દે, રેવા દે બહુ. એક પગે ઉભા રહીને બે પગ વાળી સાસુ ને પગે નહીં લાગી શકાય. ભગવાને તારો પગ ભાંગ્યો છે ને. ચાલો ભાભી ઉપર, જ્યાં મીઠો સંસાર તમારી વાટ જુએ છે. આ કડવે મોઢે જન્મેલ કડવી બાઈ સાસુજી ના મોઢે થી મીઠો આશીર્વાદ નહીં મળે. ચાલો ઉપર. આ લંગડી સીડીઓ કઈ રીતે ચડશે? ભાભી મદદ કરું. ભાઈ રેવા દો, ભગવાને મને ખોટ આપી છે ને, એનો ભાઈ મને જ ચકવા દો. વંદે પરમાનંદ માધવમ. અરે પ્રભુની દયા હોય ને તો મૂંગો બોલતો થઈ જાય અને પગ વગરનો હોય તો પહાડ ઓળંગી જાય. બોલ ગિરિરાજ ધારકી. સુધી લંગડી લાશ ને કાંધે ઉપાડીને સંસાર ઢસશો? ક્યાં સુધી ખોટ ને ખામી વાળીને કદમ પાડીને ફરશો? ક્યાં સુધી પર્વત, ક્યાં સુધી જીવનના છેલ્લા શ્વાસ સુધી? અરે રૂપા, હવે ક્યારેય આવું બોલતી નહીં. તું મારા માટે લંગડી લાશ નહીં, પણ મારો શ્વાસો શ્વાસ છે. ખોટ ખામી વાળી નહીં, પણ મારા જીવતરનો વિશ્વાસ છે. અરે માથે પડેલ બોજ નહીં, પણ સંસારને સાચી રીતે સુખી કરવાનો પવિત્ર પુરુષાર્થ છે. હા રૂપા, હું તને પ્રેમ કરું છું. તારા માટે હું કાંઈ પણ કરું એ દયાદાન નથી, ધર્મ ફરજ કે ઉપકાર નથી, પ્રેમ છે, માત્ર પ્રેમ. અને પ્રેમ પ્રેમીઓને હું તું તારા મારાનો ભેદ ભૂલાવી દે છે. પછી મારું કામ તું કરે કે તારું કામ હું કરું, એમાં શું ફેર પડે? ફેર એ પડે છે કે જગતની કોઈ પણ પત્ની પરણ્યાની પહેલી રાતે ભિખારણ જેવી ક્ષણગાઢ સજ્યા વિનાની એના પતિને ઓરડે ન હોય. બસ એટલી જ વાત?
આજે તારી કાયાને એવી શણગારીશ કે જીવન આખું રસ તરભોળ બની જાય. આપણને કોઈ નથી જોતું, આવ ને, આવતી રે. વહુ બેટા, પૂજા કરવી તો બહુ જ સારું, અર્ધું પુણ્ય ધણીને મળે, પણ પૂજાની જેમ ઘરકામમાં પણ મન પરોવું જોઈએ. તમે છેક વહેલી સવારે જાઓ છો અને આપણને ઠીક રાતે મળવાનો જોગ થાય છે. તમારા મન ઉપર શું શું વીતતી હશે એ તમે જાણો છો? તું તારી જાતને ભાગ્યશાળી માનને કે આપણે રોજ મળી તો શકીએ છીએ. અરે જેના પતિ પરદેશ રહેવા જતા હશે એનું દિલ પર શું વીતતી હશે? હા ઠીક યાદ આવ્યું, કાલે મારે આપણી અંબાવાડીની કેરીઓ વેચવા જૂનાગઢ જવું છે. કેવા લુચ્ચા છો, પરદેશ ગયેલા પતિની વાત કરીને તમારા શહેરમાં જવાની વાત કેટલી ગોળ બનાવી દીધી. મારે કેટલા દિવસ જોગ સેવો પડશે? અરે ઘેલી, હું કઈ મહિનો માસ માટે થોડો જ જાઉં છું. માલ વેચાઈ જાય, લેવડ દેવડ પતી જાય, એટલે 6-7 દિવસમાં પાછો આવી જઈશ. હાય હાય, ઓલી મેતા બળીએ રસોઈ બાળી નાખી લાગે છે. ભાઈ, આ મગેણીના ધીમા પગલે હાલશો તો પાણી અને પાણીના ગોરા ક્યારે ભરાશે? જરા છટ પગલું ઉપાડો, તમારા પગની મહેંદી ઉખડી ની જાય, સમજ્યા? ચંપાબેન, હું 3-3 દિવસથી ભૂખે તડવાનો છું. દુઃખ સહેવાય પણ ભૂખ ન સહેવાય. મહેરબાની કરીને મને કઈ ખાવાનું આપો ને. કેમ, રસોઈ બાળતી વખતે નહોતું દાજ્યું તે હવે ભૂખથી દાજવા માંડ્યું? ઉભી રે, તારા જેવું કઠોર કોણ થાય.
કઈ વાતો નહી, આ સુકર ઉઠલો તારા જ નસીબમાં લખાયો હશે. હું તો પાણી પીને એક લાંગણ વધુ ખેંચી લઈશ. દીકરી ને દુઃખ જોઈએ, કઈ માની આંખમાં આંસુ ન ઉભરાય. તું સાચા જ અર્થમાં ગાય માતા કહેવાય છે. સાંભળો છો? શું છે? એક રોટલો બીજો આપશો? આ પેલા આપ્યો તો તે ક્યાં ગયો? કાલનો ઉપવાસ હતો ને એટલે ખાઈ ગયો. આ માંદા માણસનો લખણ નથી હો, તમારું તો પેટ છે કે પટાવો. કડવી આવા કડવા મેં ન બોલ, લાચાર છું એટલે માંગવું પડે છે ને. પણ બીજું તો શું કહું, આજ ભૂખ મરતી નથી. ભૂખ મરતી નથી, લો લો ખર્ચો. ભૂખ મરતી નથી. છુપાયેલો રામ હજુ મારી નથી ફરવાર્યો બેટા. હું જાણું છું તું ત્રણ ત્રણ દિવસ થી ભૂખે ઠરવાડે છે બેટા. અડધા માંથી અડધું ખાવાનું તારા માટે લાવે છું બેટા. પણ બાપુજી, તમને જો કોઈ જોઈ જશે તો તમારા ઉપર શું બીતશે એ હું જાણું છું. બાપુજી, એના કરતા ભૂખે મરવું એ હું વધારે પસંદ કરીશ. એવું ન બોલ બેટા, ખાયલે ખાયલે બેટા, તારી ખાતર નહીં તો તારા બાપ જેવા સસરાની ખાતર ખાયલે બેટા. આપ્યો છે કુસુમડી કુસુમડી, જ્યારે જ્યારે હું ઘેર થી નીકળું છું ત્યારે આમ છેડે ચોક હાર નાખીને મને શા માટે છેડે છે? છેડું છું? અરે ડોબા, છેડતી તો છોકરીની થાય, છોકરાની નહીં. અને મેં તો તને હાર પહેરાવ્યો, કઈ પથરો માર્યો છે? જો તો ખરો કેવા કેવા ફૂલ પરોવ્યા છે મેં તારા હારમાં. હવે ભગભગ બંધ કર ને મને જવા દે. પોલીસ ટ્રેનિંગ કોલેજમાં મોડો પહોંચીશ ને તો મને મેદાનમાં બે ચક્કર મારવાની સજા થશે, સમજી? અરે દિલ ફેક,
મેદાન માં લુખા લુખા ચક્કર મારવા કરતા મારી આગળ પાછળ ચક્કર મારીશ ને તો તારું કલ્યાણ થઈ જશે. હા મોંગી રે, હવે બોલીશ તો તારી ધરપકડ કરીશ. ધરપકડ કરીશ, હવે જા જા, પહેલા ઇન્સ્પેક્ટર તો બની જા, ધરપકડ કરીશ. એ સુશીલ, જ્યારે તું ઇન્સ્પેક્ટર બની જઈશ ને ત્યારે હું જાતે જ તારી પાસે પકડાવવા આવી જઈશ. હા ઠીક છે ઠીક છે, ચાલ હવે મને જવા દે. એ અરે કુસુમ કલી કહા ચલી? તેરે બાપ કી મૈયત મે મસાણિયા? અરે બાપ ની મૈયત નિકાય મે તો એક જમાનો થઈ ગયો. પેલો સુશીલ્યો રોજ તને હળદૂત કરે છે, તોય તું તેના પર મરે છે. પણ આ મોહનીયો તારા પર મોહી પડ્યો છે, તોય તું એની રાધા થવા રાજી નથી. એ બાંદરી ના આગો રે, એક અડબોત મારીશ ને તો ડાચા નું ડોલચું બનાવી નાખી, સમજો? આય હાય, કુરબાન જાઉં તારા ગુસ્સા પર. હઈ આવ છગન, થેલી લાવ. આલો સુશીલભાઈ, આ તમારી સફેદ વાળી વીક, નાટક નો ડ્રેસ અને ચશ્મા પણ થેલીમાં. અરે યાર જોજે તો ખરો, આમ તા કાકાના રોલ માં મને કોઈ ઓળખી પણ નહીં શકે. શું છે માજી? જરા તને પોલીસ કોલેજમાં એડમિશન મળી ગયું ને, હું બહુ રાજી થઈ. માજી તમારા જેવા વડીલોના આશીર્વાદનું ફળ છે. અરે અરે શું કરે છે? તમારા પગે પડ્યો માજી. અરે ગાંડા, તારે જો પડવું જ હોય ને તો મારા પગમાં શું કામ પડે છે? મારા પ્રેમમાં પડે. પ્રેમમાં કેમ બોપા, તને પ્રેમ શું એ ખબર નથ? ખબર છે પણ. અરે બોઘા, પ્રેમ એટલે જીતેન્દર, નથી જામતી આપણી જોડિયાના જેવી. બસ માજી, આ લવારો તમે કોઈ સરખે સરખી ઉંમર વાળા સાથે કરો, હું તો તમારા દીકરા જેવો છું, સમજ્યા? પણ એ રોયા, હું તારી માં નથ ને. તને કામ મળી ગયું કુસુમ? એમ ખરેખર? હા જોજે ને કુસુમ, 3-4 મહિનામાં 20,000 ની કમાણી હું તને વગર મહેનતે કરાવી આપીશ. વગર મહેનતે? હા. હઈ મારે કામ શું કરવાનું છે? જો કુસુમ, તારે તારી ટોપલીમાં ફૂલની પડીકીઓ તો વેચવાની છે, પણ સાથે સાથે હું તને જે પડીકી આપું એ પડીકી હું તારી પાસે જે માણસ મોકલું એને તારે આપી દેવાની. આસપાસના માણસો ન જાણે તેમ. એ મોહનિયા, તારી પડીકીમાં ગેરકાયદેસર કે જોખમભરી વસ્તુ તો નથી ને? અરે જોખમ ખેડ્યા વગર આ જિંદગીમાં જીવનની જરૂરિયાતો મેળવી શકાતી નથી કુસુમ. ગમે તે હોય તો હું એ કામ નહીં કરું. તો પછી રાજે તારા ભાઈની જિંદગી પર આંધળો. ના ના, હે હે, મારે કોઈ પણ ભોગે મારા ભાઈને આંખો અપાવી છે. હું એ કામ કરીશ. હા કરીશ. તો સાંભળ, આજે બપોરે 4 વાગે અંબિકા સોસાયટીના નાકે આ પડીકી લઈને તારી ટોપલીમાં સંતાડીને ઊભી રહેજે. પછી તારી પાસે એક માણસ આવશે અને તને કહેશે દુબઈ. મુંબઈ? દુબઈ. દુબઈ? હા. એટલે તારે અને આ પડીકી સોંપી દેવાની અને પછી સાંજે હું ઘેર આવીને તને પડીકી પહોંચાડ્યા બદલ 1,000 રૂપિયા આપીશ. 1,000? ચંદુભાઈ, અમૃતભાઈ તો એવા મુંજાઈ ગયા કે વાત ન પૂછો. મેં એમને કીધું કે ચાલો મારી સાથે મુંબઈ, એટલે મુંબઈ થી ગાંસડી આપાવી દો. મોટભાઈ મોટભાઈ, આમાં આમાં કેમ, શું છે? તમે ક્યાંથી ગાંસડી લાવવાનું કહેતા હતા? મુંબઈ થી લાવીએ કે મદ્રાસ થી, તારે શું કામ? મુંબઈ? આ તમારે જ્યાંથી ફાવે ત્યાંથી લાવો ને. મારે શું, મારે શું? તો પછી બોલાવ્યો શા માટે? એ તો કહેતી હતી કે ગજરા વેણી કઈ તમારા ઘરવાળી માટે લઈ જાઓ, ખુશ થઈ જશે. હા પણ હું તો કુંવારો છું. હાય હાય, આટલી ઉંમરમાં કુંવારો છો તો પછી મારા ધંધાનું શું થશે? પણ નહીં જજો જલ્દી. હા સારું, તને કોઈ દેય નહીં કન્યા. હા તો
દુબઈ. શું? દુબઈ. મુંબઈ તો નથી ને? દુબઈ. ફરી બોલો. દુબઈ. લે ભાઈ. જા ભાઈ, જા ભાઈ. ને મારા ભાઈ, આજે તો બહુ સારી કમાણી થઈ. મને 1000 રૂપિયા મળ્યા છે. 1000? 1000 રૂપિયા? આટલા બધા રૂપિયા તને કોણે આપ્યા? મને ફેક્ટરીમાં કામ મળ્યું છે. કુસુમ, ફેક્ટરીના કામમાં તને શું સમજ પડે? અને કોણે આપાવ્યું તને કામ? બરોબર ન સંભળાતું હોય ને તો કાનમાં તેલ રેડીને આવ. અરે હું તો એમ કહેતી હતી કે એક ફેક્ટરીવાળા શેઠની દીકરીના લગ્ન છે, એને મને મંડપ શણગારવાનું ઓર્ડર આપ્યો છે. 1000 રૂપિયા આપ્યા છે. હા, સારું સારું. તું બેસ, હું ચા મૂકી આવું. ના 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 ના, ચા ના મૂકતી. મારે ઘેર જઈને નાઈટ ડ્યુટી પર જવું છે. કેમ? આજકાલ શહેરમાં ટાઈગરની ટોળી બેફામ ધાણચોરીના હીરાની હેરફેર કરી રહી છે, એટલે અમે દરેક રસ્તા પર નાકાબંધી કરી છે. અરે, એમાં તું કેમ મૂંઝાઈ ગઈ? ના, એ તો હું તારી ચિંતા કરતી હતી. ટાઈગરની ટોળી બહુ ખતરનાક છે નહીં? અરે કુસુમ, મોતને મુઠ્ઠીમાં રાખીને ફરવું એ જ તો પોલીસનું કામ છે. ચાલ તારે, હું જાઉં. અરે કુસુમ, તું આટલી દૂર ફૂલ વેચવા આવી? જો કુસુમ, આ વખતે ખૂબ જ કિંમતી હીરા છે અને તારું મહેનતાણું છે 5000 રૂપિયા. 5000? તો તમારા ભાઈનું ઓપરેશન થઈ જશે. બરાબર 4 વાગે એક કાળો કોટ પહેરેલો માણસ તારી પાસે અહીં આવશે. એને આ પડીકું સોંપી દેજે. ભલે. ધ્યાનપૂર્વક. અબ્દુલ, પેલી છોકરી પર ધ્યાન રાખજે. એ ચોક્કસ માણસને સલામત રીતે હીરા સોંપે છે કે નહીં એનો પણ ખ્યાલ રાખજે. ઓકે. અરે કુસુમ, ક્યાં જવું છે તારે? ચાલ મૂકી જાઉં. હું મારા નજીક જ જવું છે. હું ચાલી જઈશ. કુસુમ, હમણાં હમણાં તું મારાથી બહુ દૂર ભાગતી ફરે છે, શું વાત છે? ના, એવું કઈ નથી. ના કુસુમ, હમણાં હમણાં જ્યારે જ્યારે હું તને મળું છું તારો ચહેરો ફીકો પડી જાય છે. કુસુમ, તું સાવ બદલાઈ ગઈ છે. ના ના, એ તો તારો ભ્રમ છે. તો ચાલ મારી સાથે. ના, હું ચાલી જઈશ. ચાલ ચાલ, હું તને મૂકી જાઉં. ના, હું ચાલી જઈશ. અરે ચાલ ને. હીરા, તગાબાજ, ફૂલો વેચવાને બહાને તું ટાઈગરની ટોળી માટે દાણ ચોરીનો ધંધો કરે છે? બોલ, આ કામ તને કોને શીખવાડ્યું? હવે સમજાય. પોલીસને તારા પર શક ન જાય માટે મારી સાથે પ્રેમનું નાટક કરતી હતી? ના ના સુશીલ, તને હું સાચા હૃદયથી ચાહું છું. આ તો મારા ભાઈની આંખના ઓપરેશન માટે 20000ની જરૂર હતી, એટલે મજબૂરીમાં આ ધંધો કરતી હતી. પણ હું તને સાચું કહું છું, એક વાર મારા ભાઈનું ઓપરેશન થઈ જાય પછી આ ધંધો છોડી દઈશ, સાચી જ છોડી દઈશ. અરે બેવકૂફ, તને ખબર છે કે તે કેટલો મોટો ગુનો કર્યો છે? બોલ, આ કામ તને કોને શીખવાડ્યું? બોલ, આ કામ તને કોને શીખવાડ્યું? બોલ બોલ બોલ, આ કામ તને કોને શીખવાડ્યું? બોલ. મોહન. મોહન? મોહન. ચાલ એની પાસે લઈ જા મને. ચાલ ચાલ જલ્દી. Thank you.
બાજ ભાગી ગઈ.